કાઠિયાવાડી રાગમાં બાપુએ ગાયું ચંડે કરીને પહ્માંડ માં બળવાન થઈને ભૂપ ભારે નીપજ્યા એ ચતુર ચક્રી ચાલ્યા હોતા ન હોતા

આ ધર્મશાળાનું ઘર ખાલી કરવાનું છે જેમ આશ્રમની ધર્મશાળા હોય ને હોય ની હોય એમાં ખોખું ધર્મશાળાનું મકાન જ છે વન હેઝ ટુ વેકે ખાલી તૈયારી વીસ તારીખ પૂરી થઈને એકવીસ તારીખે ખાલી અહીંયા ડેટ ફિક્સ છે ભગવાને બર્થ ડેટ આપી નથી હવે આપશે ફિક્સ છે એ પાછળ વાળા તમારી ડેટ લખી કાઢે ડેથ ડે બાપા ગયા ભલું થજો સુ ગયા કે બાપા એટલી મહેનત કરીને કમાયા હોય તો હોળી કરી હોય ને પેલા એ દુબઈમાં જઈને દિવાળી કરી હોય ફરી આવે ને મસ્ત પૈસે બાપાને પૈસે બાપાને જ ખબર છે કેટલી વિશે હો થાય મહેનત કેટલી કરી હોય પણ પછી બાપા જાય પછી મૂડીની દિવાળી કરે દુબઈમાં જઈને કરે કે ન કરે કે બાપાનું તો કલ્યાણ થજો જ છોકરાઓ ક્યાં વાપરશે ખબર નથી ને મૃત્યુ પછીની કાંઈ ખબર નથી નિજ હાથ દીજે સાથ દીજે ખાય ખોયા બહ ગયા મોતી તણીમાં અડાગળામાં મૂલ્યવંતી મલકતી હીરા તણા શુભહારથી બહુકંઠ કાંતિ ઝળકતી આભૂષણોથી ઓપતા ભાગ્યા જોઈને જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈ નહીં પછી કહેવાનું જીવ જાણીએ મન માની એમ પોતાને કહેવાનું અહીંયા સમાધિમણ ની તૈયારી કરવાની ના કરવાની બપોરે વાત કરી હતી કાર્ડ તો છે જ ડેટ તો ફિક્સ છે ખબર નથી ફિક્સ છે કે નહીં ડેટ તો ફિક્સ છે સ્થળ પળ નિમિત્ત બધું વ્યવસ્થિત છે સ્થળ પણ ફિક્સ પળ પણ ફિક્સ નિમિત્ત પણ ફિક્સ તું જાણતો નથી માટે તૈયારી કર વચનો ફરી ફરી રહ્યા કે ન સંભાળવા હોળ વર્ષની ઉંમરે ભગવાન આવા વચનો લખ્યા છે હોળ વર્ષની ઉંમરે કેવી પ્રજ્ઞા હશે કેવી કવિત્વ શક્તિ હશે કેવી લેખન શક્તિ હશે કેવી વિચાર શક્તિ હશે કેવી પ્રજ્ઞા શક્તિ હશે કેવી બોધ હશે વિચાર કરો બધું ભગવાન પાસે હતું ઓ સામાન્ય પ્રજ્ઞા કેવી હતી ભગવાનની પ્રજ્ઞા અસામાન્ય અજબ ગજબ હું કહેવાય એને અજબ ગજબ સ્મરણ શક્તિ વિચાર શક્તિ કવિત્વ શક્તિ લેખન શક્તિ સત્તાવધાનની શક્તિ જાતિ સ્મરણની શક્તિ જ્ઞાનની શક્તિ ધ્યાનની શક્તિ અનુભવની શક્તિ આગમ જ્ઞાનની શક્તિ બોધની શક્તિ બધું જ ને વેપારમાં એવા કુશળ ભગવાન હોય વેપારમાં એ કુશળ હીરો જોઈન ભાવ કહી દે ભગવાન ખાલી બતાવો ને કહી દે કે આટલાનો છે ને આટલામ જો આમ કહી દે ભગવાન આટલાનો છે ને આટલામાં વેચજો એટલી બધી ભગવાનની જાગ્રત દશા હતી પરમાર્થમાં તો જાગ્રત હતા પણ વ્યવહારમાં પણ બધું જ ભાન હતું ઉદાસીનતા હતી શું હતી વ્યવહારમાં ઉદાસીનતા હતી જ્ઞાનીનું મુખ્ય લક્ષણ ઉદાસીનતાને વીત રાખતા જ્ઞાનીનું મુખ્ય લક્ષણ ઉદાસીનતાને વીત રાખતા

બી એન્ડ ગેટ રેડી વન ટુ વેકેટ ધર્મશાળા ધર્મશાળા છે મહેમાન જ છીએ આપણે કહેતા કે આપણો હાથમાં પરોણા દાખલ છે શું કે લખીશ ભગવાને આપણો હાથમાં આ દેહ દેવળમાં પરોણો દાખલ છે થોડા દિવસનો મહેમાન છે ભાડા પટ્ટા ઉપર છે લીઝ ઉપર આપે ને લીઝ ઉપર આ લીઝ ઉપર છે આયુષ્ય કર્મની લીઝ જેવી પૂરી થઈ કે ખાલી કરો તૈયારી રાખવાની નિર્ભય થઈને કેવા થઈને નિર્ભય થઈને જ્યાં કી ત્યાં દર્દીની ચદરિયા તારું તને સોંપ્યું મારું મારી પાહે તારું તને સોંપ્યું મારું મારી પાહે જીવનું ત્રિકાળી અસ્તિત્વ તો ત્રિકાળ જ રહેવાનું છે એનો નાશ થાય નાશ થાય એ તો એવું ને એવું અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ ખોખાનો નાશ નક્કી પર્યાયની સમાપ્તિ નક્કી આયુષ્ય કર્મ હાથે ગમે તેવી મોતીઓની માળા હોય કે ચક્રવર્તી સંપત્તિ હોય કે હોય 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 લીંબુ ધરતા તો હાથી જેવો બળ કે રૂપાળું રૂપ હોય એક્સટેન્શન મળતું હશે ને એક્સટેન્શન મળે આમાં મળે ફિક્સ તીર્થંકર ને ન મળે ભગવાનના દિવાળીના દિવસે આસો આશોવ અમાસ ઇન્દ્ર તો કહેવાય ભગવાન અમાસ છે કાળચો ગળ્યું છે જવાય નહી ભગવાન કે મારું એ ચાલે નહીં આયુષ્યકર્મ આગળ મારું એ ચાલે નહીં ઇન્દ્ર ચંદ્ર કે જીનેન્દ્ર ઇન્દ્ર ચંદ્ર કે જીનેન્દ્ર કોઈનું ન ચાલે આયુષ્ય કર્મ આગળ ચાલે આસો વમાસના દિવસે ભગવાન જતા રહ્યા જતા રહ્યા ન જતા રહ્યા એ તો અનંતલબ્દી ન ધારક કેવળ જ્ઞાન અનંતલબ્દી અનંત જ્ઞાન અનંત શક્તિ પણ ચાલે નહીં પરદ્રવ્યો પર કાંઈ નહીં આ ખોખા પર મારું કાંઈ ના હાલે કર્મ પૂરું એટલે હેવ ટુ ગો નિર્વાણ પણ ભગવાન ક્યાં ગયા निर्वाण નવું શરીર ધારણ કરતા નથી તીર્થંકર પરમાત્મા કેવડી પરમાત્મા જ્ઞાનીને જેટલા કર્મ બાકી હોય એટલા શરીર તો લેવા પડે વધુ પંદર ભવ વધુ મધુ પંદર ભવ એવું ભગવાને લખ્યું છે સમ્યક્ત તો થયા પછી વધુ મધુ પંદર પણ સાહિક સમકિતમાં ત્રણ કે ચાર સાઈક સમકિત વાળાને ત્રણ મુખ્ય પણ એ બહુમાં ને એક અવતારી લિમિટ આવી ગઈ શાહીક સમયે એક તો વાળાની લિમિટ આવી ગઈ અસંખ્યાત ગુણી કર્મ નિર્જરા ચાલતી હોય સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય અને અસંખ્યાત ગુણી કર્મની નિજરા ચાલતી હોય ભોજન કરતી વખતે એને અસંખ્યાત ગુણીની નિજરા હોય ખાલી ધ્યાન દશામાં નહીં એટલી બડી બલવાન વિતરાક દશા અને આત્મદશા હોય એટલું બધું વેદન હોય શુદ્ધ ઉપયોગનું વિતરાક ભાવનું સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ અસંખ્યાત ગુણી નિર્જરા એ જ બહુમાં જતા રહે મોટે ભાગે તો સાઈ સંકિતવાળા જ બહુમાં જતા રહે કોક ને બે ભાવ એક અવતારી બે ભાવ વધુમાં વધુ ત્રણ ભાવ યુગલિયાનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો ચાર ભાવ યુગલિયાનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો વધુમાં વધુ ચાર ભાવ મુખ્યપણે એ ભાવ એમ કે શપક શ્રેણી ચડતા પહેલા સાહીત લેવું પડે શપક શ્રેણી ન ચડી શકે સાહીક સમકીત ના હોય તો શપક શ્રેણી ન ચડી શકે સક્ષમ વાળો ઉપશમ જ ચડીને પાછો આવે લેવું જ પડે પુરુષાર્થ કોઈના આશીર્વાદથી ન મળે પુરુષાર્થ જોઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ જમવાની થાળીમાં જ બધા પુરસાદ કરે છે મોક્ષમાં કે આશીર્વાદ જમવાની થાળીમાં તો જેવો મહેશ પહેલું બેલ વાગે એટલે જો ઈચ્છો પરમાર્થ જો ઈચ્છો ભોજન તો કરો પુરુષાર્થ અહીંયા કે સાહેબ આશીર્વાદ ભગવાન કેવું મફતમાં આપતો નથી મહેનત કર આપે આશીર્વાદ જ્ઞાનીના આશીર્વાદ નિરંતર છે નિષ્કારણ કરુણા અને યોગબળ નિષ્કારણ કરુણા અને યોગબળ એ તો નિરંતર છે આપણે જોડાવું પડે ને પુરુષાર્થ કરવો પડે અનુગ્રહ તો છે જ જ્ઞાનીનો અનુગ્રહ તો છે યોગ બળ તો છે આશીષ બળ તો છે પણ જો ઈચ્છો પરમાણ તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છે દો નહીં આત્મા સાહેબ કપાળમાં લખ્યું હશે ત્યારે થશે રહેવા દોને દો ને ત્યારે ખાઈપીન જવાનો ભાવ થતો હોય ને વાર છે ખઈપી બહુ હોઈ જવાનો વાર થતો હોય ને એને વાર છે અને જેને નિરંતર તૈયારી ને પુરુષાર્થનો ભાવ છે એને તૈયાર છે ભગવાન તો જુએ છે કે તારા ભાવ શું ચાલે છે તારી શ્રેણી શું ચાલે છે તારી શ્રદ્ધા શું ચાલે છે તારા પરિણામ શું ચાલે છે તારી પરિણતિમાં શું છે તારા અભિપ્રાયમાં શું છે તારી રૂચિમાં શું છે તારી માન્યતામાં શું છે સ્થિતિની માન્યતા કરે થવું હશે ત્યારે થશે ક્રમબદ્ધમાં લખ્યું હશે ત્યારે થશે ક્રમબદ્ધના આશરે થાય કે પુરુષાર્થિ થાય પુરુષાર્થમાં મુખ્ય છે ક્રમબદ્ધમાં સહજ છે એ તો આવે જ પુરુષાર્થ ગર્ભિત છે એ જીવન ખબર નથી પાંચ સમય કારણમાં પુરુષાર્થ જ મુખ્ય છે પાંચ સમય કારણમાં પુરુષાર્થ જ મુખ્ય છે કેવડી ભગવાનને તારા પુરુષાર્થ કેવા પુરુષાર્થ ખબર નહીં હોય કે તું પુરુષાર્થી છો કે આડસુ છો ભગવાન ખબર પડતી હોય ખબર પડે કે ન ખબર પડે કે મા બાપને ખબર પડે કે છોકરો પુરુષાર્થી છે કે આડસુ છે મા બાપને ખબર પડે કે ન ખબર પડે કે દીકરો કેવો છે આડસુ છે કે પુરુષાર્થિ છે તો કેવડી ભગવાન નહીં ખબર પડતી હોય કે આ પુરુષાર્થી છે કે આળસુ છે આ ભવ વધારે પુરુષાર્થીને ભવ કંઈ નહીં જન્મ તેના હાલ એક મા બાપના દીકરાનો લખણ ખબર પડી જાય તો ભગવાન આપણો લખણ ન ખબર પડી જાય બધો લખણ પડી જાય લખણે ખબર પડી જાય ને આપણે લખણે ખબર પડી જાય પુરુષાર્થી જીવને ભવત નથી પુરુષાર્થી જીવને ભવત નથી એ તો આત્મા પરમાત્માનું મિલન જ ચાલ્યા કરે છે જેમ ઘોડે બેઠેલો હોય ઊંઘ આવે ઘોડો બેઠેલો હોય ને ઊંઘ આવે વાગે હોય તો ઊંઘ આવે આવે બધાના અનુભવ હશે ને બધાના અનુભવ હશે જેમ ઘોડે ચડેલા ને ઊંઘ ન આવે ભલે બીજાને આવે એમ ભગવાનને પ્રેમ કરનારા ને પુરુષાર્થ કરનારા ને પુરશા તે લે પુરશા પછી ભવ જ નથી એને દિવસ રાત દેખાય પરણવા નીકળ્યા દેખાય ઉનાળો છે શિયાળો છે ચોમાસુ છે એક દિવસ છે એક રાત છે દેખાય ઘોડે જ ચા હોય એટલી જ તો જેમ એને દિવસ રાત દેખાતો નથી એમ પુરુષાર્થી જીવને ભવ નથી દેખાતા ભગવાન જ દેખાય છે શું દેખાય છે ભવ દેખાય કે ભગવાન દેખાય ભગવાન કયો માર્ગ આ સાધશે જન્મ ના અલ્પ ભગવાનના વચન સમજીને આળસું નહીં થવાનું પુરુષાર્થી થવાનું પ્રમાદી છે તો સમજવાનું સ્વચ્છંદી છે પ્રમાદી છે તો ઈશ્વરને જ્ઞાનીને અરિહંતને સમજ્યો જ નથી સ્વચ્છંદને જીતે પ્રમાદને જીતે મોહને જીતે વિકથાને જીતે અજ્ઞાનને જીતે મિથ્યાત્વને જીતે તો અરિહંતનો આરાધક કહેવાય તો વિતરાગનો આરાધક કહેવાય નહી આડસુ પંથનો આરાધક કયા પંથનો આડસુ પંથ એક નવો પંથ જાગ્રત દશામાં સમ્યકત્વ થાય ઊંઘતા થાય થાય જાગ્રત દશામાં સભાન દશામાં ઉલ્લાસ હોય ઉત્સાહ હોય જ્ઞાનની ધગસ હોય ધ્યાનની ધગસ હોય જેને જ્ઞાનની ધગસ જેને ધ્યાનની ધગસ એને આવે ભગવાન આગળ આળસુ ને પ્રમાદીને હું ભગવાન કરે કઈ ન થાય આટો મારી હું કે પરિભ્રમણનો આંટો મારી આય ચકલીમાન કાગડામાં કૂતરામાં વાઘમાન નાગમાન એકેન્દ્રીયમાન ઝાડમાન પાડમાન આ સંસારના પરિભ્રમણથી થાકે ત્યારે આવજે શું કે ભગવાન આ સંસારના પરિભ્રમણથી ચોર્યાસી લાખ યોની ચાર ગતિથી થાકે ત્યારે શરણમાં આવજે ત્યારે કહેજે ચત્તારી શરણમ પવ જામી અરહંતે શરણમ પવ જામી સિદ્ધે શરણમ પવ જામી સાહુ શરણમ પવ જામી કેવલી વણત્તમ ધમ્મ શરણમ પવ જામી ભગવાને સોળ વર્ષની ઉંમરે આઠ વર્ષની ઉંમરે કુમાર એવામાં નાની ઉંમરોમાં કેવો પુરુષાર્થ કર્યો છે કેવી લગ્ની લગાડી છે કેવા વિચારો કર્યા છે કેવા વચન લખ્યા છે વિચાર કરો જ્ઞાનીના વચન ઉપર વિચાર કરો જ્ઞાનીના વિચાર ઉપર વિચાર કરો જ્ઞાનીની અંતરદશા ઉપર વિચાર કરો જ્ઞાનીની આત્મશક્તિ ઉપર વિચાર કરો પુષ્પમાળા મોક્ષમાળા ભાવનાબોધ બહુ પુણ્ય કેરા ચઢહળ જ્યોતિ સ્વરૂપ મોતી તણી માળા ગળામાં ક્ષમાપના કેવા કેવા પદો મોક્ષમાળાનો એકસો આઠ પાઠ કેટલી ભર જુવાન વયમાં ભગવાને કેવી આરાધના કરી છે કેવું પુરુષાર્થ કર્યો છે કેવી વિચારણા કરી છે મહિમા લાવવાનું આવો પુરુષાર્થ કરું કહેવાનું આવો પુરુષાર્થ કર આવી લગ્ન લગાડ ક્રપાળજ કહેતા એક વચન વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ આવે છે એક વચન વાંચતા અને એક વચન વિચારતા હજારો શાસ્ત્રોનું ભાન અમને થઈ આવે છે હું રહેશે ભગવાનને બોલો કેવી જ્ઞાનની લબ્ધિ હતી કેવી જ્ઞાનની લબ્ધિ હતી એક વચન વાંચતા આ વચન સંબંધી ક્યાં ક્યાં બોધ છે હજારો શાસ્ત્રો ક્યાં વાત લખી છે બધી એકી સાથે પ્રતીતિમાં આવતી બધામાં સત કોમન હોય હજારો શાસ્ત્ર હોય કોમન શું હોય સત કોમન શું હોય સત સત શાસ્ત્રમાં કોમન શું સત સમજવાનું શું સત પકડવાનું શું સત વિચારવાનું શું સત આરાજવાનું શું સત અનુભવવાનું શું સત શૈલી ભિન બિન દરેક શાસ્ત્રની દરેક કર્તાની શૈલી બિન બિન દરેકમાં પ્રરૂપણ સત 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 આટલું જ્ઞાની ઓળખી જાય એ ગુરુગમની ચાવી છે સત સત શાસ્ત્રનું ઓળખી ગુરુ ગમની જ્ઞાન એમનામ સમ્ય દ્રષ્ટિ પછી ખબર છે કે શૈલી જુદી જુદી સૂત્ર જુદા જુદા ભાષા જુદી જુદી શૈલી જુદી સૂત્ર જુદું ભાષા જુદી અભિપ્રાય एक अभिप्राय अनंत ज्ञानीयों नो एक अनंत आचार्ययों नो एक अनंत तीर्थंकरो नो एक सत 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 त्रिकार सत त्रिकाड सत त्रिकाड सत एक खोजी ले टावडू जे एक खोजता ना आवडे शास्त्र मान सूत्र मा गुंजवाई जाय जिन प्रवचन दुर्गम्यता थाके अतिमतिमान अवलंबन श्री सदगुरु सुगम अने सुख प्रज्ञा से बोलो एक वचन वाता हजारों शास्त्रों छ महावीर देव स्मृति में आई जाता कि महावीर दिखावे आवा चलता था अभी जगह बेसता था आई जगह ध्यान करता था अभी जगह बोध करता था आई जगह બધું ભગવાનની સ્મૃતિમાન પ્રતીમાં હતું વર્તમાન વત હતી ભૂતકાળની પણ વર્તમાન વત બધું ભગવાને કીધેલું લખેલું આ તો આયુષ્ય ઓછું પડ્યું ને તો ઘણા ગ્રંથો બી લખાઈ જાય પાછળ વાંચ્યું સાતસો ત્રેપન પછી બધા ગ્રંથોની શરૂઆત હતી સાતસો તેપનમાં ચોવીસી પછી ચોપન પંચાવન છપ્પન આ બધા ગ્રંથોની શરૂઆત હતી આ તો મોક્ષમાં પ્રકાશક કરતા અનુઠો ગ્રંથ હતા ભગવાન પાસે તો પ્રજ્ઞા એટલી બધી હતી આયુષ્ય ઓછું પડ્યું ને તો હજારો શાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર નીકળ્યું કેવું નીકળ્યું છે બોલો છે કે નહીં અજબ ગજબ છે કે નહીં અજબ ગજબ કેવા સૂત્રો છે બોલો કેવું છે એકસો બેતાલીસ ગાથામાં સમસ્ત આગમનો સાર આપી દો કે આપી દો દર્શન સટે સમાય છે આ સ્થાનક માય વિચારતા વિસ્તારથી સંશય રહે નિત્ય છે છે કરતા નિજ કર્મ છે ભોગતા વળી મોક્ષ છે મોક્ષ ઉપાય સુધર્મ કોઈ ન હોય જે યાદ ન રહે તું એનું આટલું એ બોલ બોલ કરવાનું કરાય કે કરાય કરાય કે કરાય આટલું એ બોલ બોલ કરવાનું આત્મા છે તે નિત્ય છે કરતા કર્મ છે ભોગતા વળી મોક્ષ છે સુધર જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન જેટલું યાદ રહે એક લીટી તો એક લીટી ભગવાનને માન્ય છે ભગવાન કે તને આવ્યો પ્રેમ તો હરીને સો ને જ્ઞાનીનું એક એ ગોખ ગોખ કરો વોંચ વોચ કરો વિચાર વિચાર કરો તો ભગવાન પ્રસન્ન થઈ જાય ભગવાન જેવો ક્ષોભ ક્ષમ આવો અઘરામાં અઘરો એ તો ઘણા બહુ સાધના કે સાહેબ તા મારા જેટલું યાદ રહે ને પછી વિચાર કરો હેડો જા આ એક વચને વિચાર કર એક વચન ખંભાતના છોટા ભાઈ હતા છોટા ભાઈ ખંભાતના એ આખો દિવસ બહુ પુણ્ય કેરાની બે લીટી બોલ્યા કરતા તો એટલું બધું એને ઉઘાડ થઈ ગયો કે પોતાનું મરણ ખબર પડી ગઈ આ સમયે હું જવાનો છું આટલું કહી દીધું આખો દિવસ બોલ્યા કરે બહુ પુણ્ય કેરા પુંજથી સુભદે હે માનવ નો મળ્યો તો અરે અરે ભૌચક્રનો આંટો નહીં એક્યો ટ્યો બહુ પુણ્ય કેરા પુંજથી સુભદે હે માનવ નો મળ્યો તો અરે અરે ભૌચક્રનો આંટો ને આખો દિવસ બોલ બોલ કરે આ ક્રપાળ જોઈને વચન હવે એ વચનથી એટલી બધી લબ્ધિ પ્રગટી ગઈ ને એટલી બધી શુદ્ધિ પ્રગટી ગઈ ને ખબર પડી ગયું પોતાનું મરણ તૈયારી કરી દીધી કા દિવસે આટલા વાગે મારું મરણ છે હું તૈયાર એ જ્ઞાનીના એક વચનને વાગોળતા વાગોળતા

સર્ક્યુલર ટ્રેન છે ત્યાં જઈ જાય આત્મામાંથી નીકળે આત્મામાં લઈ જાય વિચારશીલ હોય તો આત્મામાંથી નીકળે લોછાય ને આત્મામાંથી અંદરમાં લઈ જાય સર્ક્યુલર એ બે વચન બોલ બોલ કરે અંબાલાલ બે જ લીટી મહાદેવ્યા કુક્ષીરત્નમે અંબાલાલે લખેલી ભગવાને કીધું સંસ્કૃત ભણો સંસ્કૃત ભણ્યા જેવું સંસ્કૃત ભણ્યા કે પહેલું પદ બનાવી દીધું મહાદેવ્યા કુક્ષીરત્નમ શબ્દ તવા આત્મા જમ સિરાજ ચંદ્ર મહમ મંદિર તત્વલોચન આખો દેવાનો બોલ્યા કરતા અંબાલાલે રચેલી છે આ બે પદ ભગવાનની આજ્ઞાથી સંસ્કૃત ભણ્યા આ બે કડી બનાવી દીધી બોલ બોલ કરે ગાડાની જેમ જ મને મારો ભગવાન જ દેખાય બીજો કોઈ દેખાય ગરવાળા નહોતા દેખાતા ગરવાળાને ફરિયાદ કરી કે તમે જ જોવો જ મન તો જોતા જ નથી ઉત્તર સંડામાં ફરિયાદ આવી ભગવાન આગળ ઘરવાળાની કે અંબાલાલ મારું સામે જોતો જ નથી તમારી સામે જ જોવે છે કોક દાડો મારી સામે જોવા મોકલો તો ભગવાન લડીર ઉત્તર સંડાથી મોકલ્યા કે જાઓ તમારા ઘરવાળાની ફરિયાદ આવ્યા છે જાઓ ભાઈ કૃપાળદેવના સમાગમથી ને કૃપાળદેવની સેવાથી એટલો બધો વૈરાગ્યનો પાવર હતો કે જેટલી જમીનો જેટલી વાર જાય ને ત્યારે આપી દેતા દાનમાં અંબાલાલભાઈને ઘણી સીમંતાયા હતી જમીનો ઘણી હતી પણ જેટલી વાર ભગવાનનો પાવર લઈને જાય ને એટલી વાર જઈને જમીનો ગરીબોને વેચી દે જેટલી વાર પાછા જાય ને જઈને જમીનો ગરીબોને વેચી દે એટલો વૈરાગ્ય જેવો વૈરાગ્ય ખૂટેલ કૃપાળજીને પત્ર લખે ને કૃપાળજીને વિનંતી કરે કે આવા પાવર ઓછો થયો છે જલ્દી જલ્દી સેવામાં બોલાવો જલ્દી જલ્દી સમાગમમાં બોલાવો એક એક મહિના સુધી બે બે મહિના સુધી ત્રણ ત્રણ મહિના સુધી એવો ને એવો પાવર રહે સેવાથી ને સમાગમથી વૈરાગ્ય એટલો બધો આકરો કે ઘરવાળાની હામે ઉદાસીન જ રહે ઘરવાળા બી ચિંતામાં કરે કે આમને શું થઈ ગયું છે જેટલી જમીનો હતી ને વેચી દે ગરીબોને જ આપી દીધી બધી ગરીબોને કેવો વૈરાગ્ય હશે કેવો ત્યાગ હશે કેવી ભક્તિ હશે જેવો પાવર ખૂટે કૃપાળો દે લખે ભગવાન જલ્દી જલ્દી બોલાવો આ સેવક તૈયાર છે સેવા માટે નિવૃત્તિ માટે બે મહિને ત્રણ મહિને અને ક્ષેત્ર બી અંબાલાલને જ હોદવાનું કે અંબાલાલ રસોઈ પત્ની પાસે શીખી ગયા હતા કે મારા ભગવાનની સેવા થાય માટે મને રસોઈ શીખવાડી દો એક મહિનો એમના વાઈફ પાસે બધી રસોઈ બનાવતા શીખી ગયા કે મારા ભગવાનની મારે સેવા કરવાની છે મને રસોઈ બરાબર બનાવતા શીખવાડી દો કૃપાળદેવના કપડાં એ ધોઈ નાખે ને રસોઈએ બનાવી દે નાંખે ને પગે દાબી દે અને રાત પગ ઉપર હાથે ફેરવ્યા કરે ને સમાગમે કર્યા કરે ને દરવાજો ઉભા કર્યા કરે તો કેવા કેવા જીવો પુરુષાર્થથી પ્રાપ્ત કર્યું છે ને આપણે ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે એને કહેવાય તન સે મન તનસે મનસે ધનસે સબસે ગુરુદેવ કી આન સ્વાત્મ બસે તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી પ્રેમ આ બધું મહાવીર કહેતા હતા વચમાં ગાયબ થઈ ગયું હતું આ બધી વાતો મહાવીરે લખેલી પણ વચ્ચે શું થઈ ગયું બધું વેક્યુમ થઈ ગયું કૃપાળુ દેવી અનુસંધાન કરાવી દીધું મહાવીના માર્ગનું મહાવીના બોધનું મહાવીની આજ્ઞાનું મહાવીના વચનોનું બાકી વચમાં ઘણા કાંટા અને કાંકરા પથરાડું સંપ્રદાય બુદ્ધિ મતાર્થ બુદ્ધિની ક્રિયા જડતા અને શુષ્કતા બધું ભગવાને બધું ચોખ્ખું કરી નાખ્યું લઘુવયથી અદભુત થયો તત્વજ્ઞાનનો બોધ એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે ક્યાંય વિના પરિશ્રમ તે થયો પૂર્વનો સંસ્કાર જાગી ગયો મહાવીર સાથેનું અનુસંધાન ગૌતમ સ્વામી સાથેનું અનુસંધાન ઈડરનું મુનિપણું અન્યક્ષેત્રનું મુનિપણું સ્મૃતિમાન પ્રતિમાં આવી ગયું પ્રત્યક્ષ જાતિ સ્મરણ જ્ઞાનથી કેટલાય ભવનો સરવાળો થઈ ગયો કેટલાય ભવનો સરવાળો થઈ ગયો જ્ઞાનનો ધ્યાનનો બધા જ અભ્યાસનો હામટું ટુ કોઈ કરી શકે કોમ્પિટ કરી શકે એક અડીખમ શાસ્ત્રના પણ પારગામી આત્માના પણ પારગામી જ્ઞાનના પણ પારગામી ધ્યાનના પણ પારગામી બોધના પણ પારગામી લેખન શક્તિના પણ પારગામી સાક્ષાત સરસ્વતીને જ્ઞાન અવતાર સાક્ષાત સરસ્વતી અને જ્ઞાનના અવતાર પોતાના માટે લખ્યું એકસો સડસઠમાં જેવું સમકીત થયું એકસો સડસઠમાં પત્રમાં હત્તરવાર જ્ઞાન અવતાર જ્ઞાનાવતાર જ્ઞાનાવતાર નો લક્ષ ખ્યાલમાં રાખજો કેવી અનુભૂતિ હશે ભગવાનની કેવો પાવર હશે પોતાના માટે જ્ઞાની જ્ઞાન અવતાર કે કેવો પાવર હશે કેવો અનુભવ હશે કેવો પાવર હશે હશે કે નહીં જબરજસ્ત પાવર આત્મામાંથી પ્રગટ્યો હશે ધોધ માર દસ હજાર વોલ્ટ દસ હજાર વોલ્ટ કે લાખ વોલ્ટ જ્ઞાનીની જ્ઞાન દશા જ્ઞાનીની વૈરાગ્ય દશા જ્ઞાનીની વિતરાક દશા જ્ઞાનીની બોધ દશા જ્ઞાની સાનુભવ દશા આ બધાનો ફરી ફરી વિચાર કરો શુદ્ધિ થશે જાગૃતિ આવશે પ્રતી થશે નિર્જરા થશે એના વચનથી સમજવાનું એનાથી સમજવાનું એના વચનને જીવન એનાથી સમજવાનું એના વચનને જીવન વચન વચન જીવન ઘણીવાર તો એવું લાગે કે શ્રીમંદને માનનારાને શ્રીમંદના જીવનનો પૂરો પરિચય બી નથી હકીકત કહો પૂરા વચનનો બી પરિચય નથી ક્યાં ક્યાં શું શું વાતો લખી શું કામ લખી શું હેતુથી લખી શું આશયથી લખી બધી ખબરમાં આવી જોઈએ તો શ્રીમદને પ્રેમ કર્યો બધું પ્રતિમાં આવી જાય છેક બાળપણથી સમાધિમણ સુધીનું બધું પ્રતીતિમાં આવી જવું જોઈએ તમારું બાળક જન્મ્યું તો અત્યાર સુધી બધું પ્રતિમાં આવી જાય કે ના જાય કઈ હોસ્પિટલમાં જન્મ્યું કેટલા વાગે જન્મ્યું ને કઈ તારીખે જન્મ્યું ને કેમ ખવડાવ્યું કેમ હોવડાવ્યું કેમ નવડાવ્યું ને કેમ મોટું કર્યું કેમ ભણાવ્યું કેમ પરણાવ્યું બધું જાય સંસારી જીવને એવું જ્ઞાની પ્રત્યે પ્રતીતિ આવી જોઈએ જ્ઞાનીના જીવન એક એક પ્રસંગ એક એક ક્ષણ જ્ઞાનીના વચન એક એક બોધ તો અભિન્ન પ્રેમ કર્યો કહેવાય પ્રેમ પ્રતીત વિચારો ઢોકળી ગુરુ ગમ લેજો રે જો આ કાળમાં પ્રેમે ગાયબ થઈ ગયો શ્રદ્ધાએ ગાર થઈ ગઈ બુદ્ધિથી ધર્મ સમજવા ગયા છે બધા હું થયું છે ભૂલ શું થઈ છે બુદ્ધિથી ધર્મ સમજવા ગયા અને અંતઃકરની શુદ્ધિ નથી પ્રેમ નથી શ્રદ્ધા નથી વિશ્વાસ નથી વિચાર ચોખ્ખા નથી આચાર ચોખ્ખા નથી તો કોઈ ભગવાન નવરા નથી એક ફિલ્મની જેમ જણાય કૃપાળજોનું આખું જીવન ભગવાન વવાણીયામાં શું મુંબઈમાં શું ઉત્તરસંડામાં શું ઈડરમાં શું કાવીઠામાં શું વડવામાં શું રાડજમાં શું આત્મસિદ્ધિ લગતી વખતની દશા મૂળ માર્ગ લગતી વખતની દશા અવસર લગતી વખતની દશા બધું પ્રતિમાં આવવું જોઈએ કયા વર્ષમાં કેવો પુરુષા સમ્યક તો પૂર્વેની દશા સમ્યક તો પછીની દશા બધું પ્રતીતિમાં આવે સમાધિમળ વખતની સ્થિતિ ઇનરના ડુંગરામાં રહ્યા ઉત્તરસંડાના ક્ષેત્રમાં રહ્યા કાવીઠામાં રહ્યા રાડજમાં રહ્યા વસોમાં રહ્યા વસોમાં તો ભગવાન આઠ વાગે ચાલુ કરે ને સત્સંગ કોઈ મુમુખ બેસવાનું નહીં ભગવાન જ એકલા બેઠા બધાને ઉભા કરી દે ભગવાન આઠ થી સવારે ચાર વાગ્યા સુધી પોપાટે ત્યાં સુધી કોઈને બેસવાનું ઉભા રો પ્રમાદને જીતો મોહને જીતો વસોમાં તો ભગવાને ભૂકા કાઢી નાખ્યા હતા બી વાવ્યું હતું મુનિયોને બી વાવ્યું હતું લઘુરાજ સ્વામીને બી આપ્યું બધા બમુક્ષુ નું ઊભા રહેવાનું ભગવાન એકલો જ બેઠેલો સવાર રાત સાંજે આઠ વાગ્યાથી ચાલુ કરે સવારે ચાર વાગ્યા સુધી ભગવાનની અસ્ખલિત વાણી નીકળતી હતી વસોમાં બોધની ધારા થાક્યા હોય બાજુ રૂમમાં જઈને હોઈ જાવ તો હોઈ જાઓ જાગતા રહેવું હોય તો માર્ગ છે એવી બોધની ધારા ભગવાનની હતી તો લેનારા કોઈ વીરલા પામનારા કોઈ વીરલા ગ્રહણ કરનારા કોઈ વીરલા એ તો સૌભાગભાઈ જેવા ને પ્રભુસિંહ જેવા રાહત જોઈને બેઠા હોય કે ભગવાન ક્યારે વાણી પ્રકાશે રાહત જોઈને કે ભગવાનની વાણી ક્યારે પ્રકાશે ચાતકની જેમ અત્યારે તો દસ મિનિટ વધારે થઈ હોય તો મહેશભાઈ મને બતાવી દે કે સાહેબ દસ મિનિટ વધારે થઈ ભગવાન પાસે તો ટકાવત નહીં કોઈ ભગવાન તો હવા રૂધી બેહાડે ને જેવી વાણી પ્રકાશે ને પૂરી થાય ને એટલે ભગવાન લોટે જતા રહે પછી કે તમારે જે કરવો એ કરો આવ જે બોધ છે એનો વિચાર કરજો અને હૃદયમાં ધારણ કરજો આ જે બોધ નીકળ્યો એનો વિચાર કરજો અને હૃદયમાં ધારણ કરજો એ વાવે જ્ઞાની સુપાત્ર જીવને શું કરે જ્ઞાની જે જીવની જેટલી અભિન્ન બુદ્ધિ હોય એના પ્રમાણમાં બી વાય સમ્યક્ત બી વાવે જ્ઞાની પણ તમારી સુદપાત્રતા જોઈએ તમારી અભિન્નતા જોઈએ એકાગ્રતા જોઈ અવધારણા જોઈએ જ્ઞાની પ્રત્યે અભિન્ન બુદ્ધિને અભિન્ન પ્રેમ જોઈએ કરી વૃત્તિ અખંડ સન્મો કરી વૃત્તિ અખંડ સન્મો મૂળ માર્ગ સાંભળો જીન આખી રાત ઉત્તર સંડામાં તો ગાથાની જ રહેતા ભગવાન મોતીલાલ તો આખો દાડો ધોતી ઓડા ને ભગવાન ફેંકી દે મચ્છરો કરડે ને ગાથાઓ બોલે મચ્છરો મોજ ને ગાથાઓની મોજ ને ભગવાન તો લહેરિયો ભાઈ લેરિયો આવો વિતરાગી પુરુષ આપણને પ્રાપ્ત થયો છે નિર્ગંધ પુરુષ પ્રાપ્ત થયો છે જીવને મહિમા કહેતા અમે પ્રમાદને જીત્યો છે દર્શના જીતી છે નિદ્રાને જીતી છે મોહને જીત્યો છે પંચમ કાળે તું મળ્યો આત્મરત્ન હિત ભગવાનનો ઉત્તરસન્દાનો પુરુષાર્થ અજબ ગજબ હતો લીડરની ગુફાઓનો પુરુષાર્થ રાળજનો પુરુષાર્થ કાવીઠાનો પુરુષાર્થ વડવાનો પુરુષાર્થ વસોનો પુરુષાર્થ વિચાર કરો પોતાના ધન વૈભવ ને બંગલાઓનો વિચાર આવે છે પોતાના ધન વૈભવ બંગલા એફડી મૂડીનો વિચાર આવે છે પણ જ્ઞાનીના જ્ઞાનનો બોધનો ને પુરુષાર્થ વિચાર આવતો નથી કૃપાળુદેવ મહાવીર કોટીનો નો પુરુષાર્થ હતો પંચમ કાળમાં મહાવીર કોટીનો કોઈ પુરુષાર્થ કર્યો હોય તો પરમ કૃપા દેવ મહાવીરે હાડા બાર વર્ષ જંગલમાં ભગવાન ગાદી તકે બેસીને મહાવીરે હાડા બાર વર્ષ જંગલમાં અને ભગવાને ગાદી તકે બેસીને પણ વચ્ચે ગાદી તકેથી ગુમ થઈ જતા હતા ઈડર ઉત્તરસંડા કાવીઠા રાડજ વસો નડિયાદ ગોમ ડૂબ 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 સ્વરૂપ નિધિમાં ડૂબ મુંબઈનો વ્યવહાર તો ઋણાનુબંધ રૂપે ટેમ્પરરી નજર તો પોતાના શુદ્ધ ચૈતન્ય અસ્તિત્વ 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 જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર એ ભાવે ભાવના તે ઉતરે ભવભાર શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા મેં કેલી કરે શુદ્ધતા મેં થિરવે અમૃત ધારા એનું સપને જો દર સન પામે રે એનો મન ના ચડે બીજે રે થાય સદ ગુરુનો લે પ્રસંગ રે એને નગમે સંસારીનો સંગ રે હસતા રમતા પ્રગટ હરી દેખુ રે મારું જીવ્યો સફળ તવ લેખુ રે મુકતામ નંદનો

સંગ અને પ્રસંગ સદગુરુનો ભગવાન એકવાર આગાખાંડ છેલ્લે છેલ્લે આવ્યા ને આગા મહિન બંગલે એક મહિનો રહેલા પોપટભાઈ શ્રી જેમને વળવાનો આશ્રમ બનાવ્યો ને બધી વ્યવસ્થામય હતા તો આખો દિવસ વ્યવસ્થા કરેલ થાકી તો જાય કે ન જાય થાકી જાય ને માણસ આ મહેશભાઈ આખો દાડો દોડધામ કરે થાકે ન થાકે તો ત્યાં ભાઈ સી બધી વ્યવસ્થા એટલા બધા મમુક્ષો આવે જાય રહેવાની જમવાની બધી વ્યવસ્થા તો કરવી પડે કે નહીં પાછા ભગવાન કસોટી કરે પોપડ બધાને જમવા લઈ જઈશ કે હા સાહેબ પાછા ભગવાન પૂછ્યો કે આ ખરેખર ભાવવાળો છે કે નકલી ભાવવાળો છે વણિક બુદ્ધિવાળાને તો ભગવાન પ્રવેશે દે પૂછી તો લે જ ભગવાન કે હા સાહેબ આપ કો એમ આપ એમ આપ કોઈમ આખા દિવસના થાકેલા પછી છેલ લે બેઠા ભગવાનનો બોધ ચાલુ થયો અને અઢીલી બેઠા પેલા થાક્યા હોય ને એટલે અઢીલી ભગવાનને ખબર પડી કે આ પોપટ ખાધું ભગવાન ઊભો કરી દીધો પોપટ ઉભો થા અઢીલીન કેમ બેઠો છે જ્ઞાનીની અસાત ના થાય છે આટલું જ બોલે અઢીલીને કેમ બેઠો છો જ્ઞાનીની અસાત ના થાય છે જોકું કેમ ખાય છે તારા માટે આવ્યો છે ઊભો થા આટલું બોલ્યા ભગવાન તારા માટે આવ્યો છું બોધા ફેરો નિષ્ફળ ના જવો જોઈએ પછી ભગવાન કોન્સ્ટન્ટ ત્રણ કલાક બોલ્યા એ ત્રણ કલાક આખી જિંદગી પોપડભાઈ બોલ્યા નથી એ ભગવાને જે ત્રણ કલાક બોલ્યા અને વાણીનો પ્રકાશ કર્યો એ આખી જિંદગી હું ભૂલ્યો કોતરાઈ ગયું શું થઈ ગયું એ ભગવાન પાંચ ભાવ ઉપર બોલ્યા હતા ભાવ ઉપશમ ભાવ ક્ષોષમિક ભાવ શાયિક ભાવ અને પરંપરાનામિક ભાવ એ ભાવ ભગવાને સમજાયા હતા એ કોઈ દિવસ જિંદગીમાં ભૂલ્યા નહીં ભગવાને ઉભો કરીને મારો પ્રમાદ તોડાયો ભગવાને ઉભો કરીને મારો હું પ્રમાદ તોડાયો બી વાયો તારા માટે આવ્યો છો ઘોડા અભિન્ન બુદ્ધિ કરીને બી વાવે એ બોધને ધારણ કરવાની યોગ્યતા આપે એ બોધને ધારણ કરવાની યોગ્યતા બોધી બીજ શું આપે જ્ઞાની બોધિ બીજ કે જેથી બોધ ધારણ થાય ને બોધનું અવતરણ થાય ને પછી બોધનું ભાવભાસન થાય ને બોધનું અનુસંધાન થાય ફોગડમાં જાય ભક્ત જ્ઞાનીનું પુરુષાર્થ ફોગડમાં જાય આપે જ સેંકડોને આપે તાત્કાલિક કોકને ફળ મળે ધીરે ધીરે મળે ભગવાને ઘણાને બીવાયેલું છે ભગવાને એ ભાવમાં ઘણાને બીવાયું છે કોકને એ ભાવમાં ઉગે કોકને બીજા ભોમાં કોકને ત્રણ ભૌમાં કોકને પાંચ ભૌમાં કોકને પંદર ભૌમાં ઉગે ઉગે ને ઉગે જ્ઞાનીનું વાવેલું બી કોઈ દિવસ નિષ્ફળ જાય નહીં કેમકે એની અંતરંગ નિષ્ફળતા હોય એની અંતરંગ નિષ્ફળતા અંતરંગ નિષ્ફળ ભાવના કારણે જ્ઞાનીજી બી વાવે નિષ્ફળ ન જાય એવો નિયમ છે ઉગે ઉગે ને ઉગે અને જ્ઞાની ત્યારે જ વાવે કે હામેની યોગ્યતા હોય તો જ્ઞાની ત્યારે જ વાવે કે હામેના જીવની યોગ્યતા હોય તો એવો નિમિત્ત નૈમિત સંબંધ હોય એવો નિમિત્ત નૈમિત સંબંધ સહેજે હોય ધારણ કરી લેવાનું આ વચનને હૃદય લખો આ વચનને હૃદય કે બુદ્ધિમાં હૃદય કે બુદ્ધિમાં બાજુ મૂકી અને શું કરવાનું ઉપલો માળ ખાલી શું કહેવાનું ઉપલો માળ ખાલી ભાવ ભગવાન શું માગે છે ભાવ અને શ્રદ્ધા ભાવ અને શ્રદ્ધા પ્રેમ અને પ્રતિક પ્રેમ અને પ્રતિક બહુ વિચાર વિચાર કરી ન થાય મોનું કે નો મોનું પગે લાગુ કે નો લાગુ આ પાઘડી વાળન થતું હશે આ ગ્રસ્થને થતું હશે આ મોજડી વાળન થતું હશે આ ગ્રહસને કેટલાય કલ્પનાઓ હોય છતાં પાઘડી વાળા એકાવતારી થઈ ગયા થઈ ગયા કે ન થઈ ગયા થઈ ગયા કે ન થઈ ગયા થઈ ગયા કેવું જ્ઞાન કેવું ધ્યાન કેવો વિવેક કેવો વૈરાગ્ય કેવી વિતરાગતા કેવી ક્ષમતા કેવી સમાધિ આત્મજ્ઞાનની પરાકાષ્ઠા વર્તમાનમાં જોવી હોય તો પરમ કૃપાળો જોઈએ આત્મજ્ઞાનની આત્મબોધની પરાકાષ્ઠા જોઈ હોય તો પરમ કૃપાળો જોઈએ સાક્ષાત મહાવીર અમે બીજા રામ અથવા મહાવીર છીએ કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ શ્રદ્ધા તો કરજો હો વિકલ્પ નહીં કરતા શ્રદ્ધા તો પૂર્ણ નો તર્ક નો વિતર્ક નો સંશય નો નથીંગ હાર્ટ ફીલિંગ શું આવું જોઈએ હાર્ટ ફીલિંગ મને મારો પરમેશ્વર મળ્યો મને મારો જ્ઞાની મળ્યો મને મારો વિતરાગી પુરુષ મળ્યો હારે કોઈ માધવ લ્યો પ્રભુશ્રીની કેવી શરણાગતિ એવી આવી જોઈએ લઘુરાજ સ્વામીને કેવો પ્રેમ હતો કેવી શ્રદ્ધા હતી કેવી શરણાગતિ હતી કેવી લગ્ની હતી કેવી જૂર્ણા હતી કેવી અનન્ય શ્રદ્ધા હતી અનન્ય શરણના આપના રહેવાસી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો નમસ્કાર કાંઈ ના આવે તો હોવાર આ બોલવાનું ઘણી બહુ બુદ્ધિ ના દોડતી હોય તો આટલું યાદ રાખવાનું અનન્ય શરણના આપના એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો નમસ્કાર હો આટલું બોલાય કે ના બોલાય આટલું તો યાદ રહે ના રે અને મરણ વખતે આટલું યાદ રહી ગયું લે રહ્યો ભાઈ બધાને મરણની તૈયારી કરાવું છું આજે હું ઇન્કલુડિંગ મી પદ લીધું ને જન જાણીએ મન નવ કાળ મૂકે કોઈ એક એક વચન એક એક બોધ એક એક સ્મરણ પકડી લો અહીંયા લખી નાખવાનું લસેટી નાખવાનું સાલમ પાક બનાવે ત્યારે લીંડી પીપરને બહુ લસેટવી પડે ખબર છે સાલમ પાકમાં ત્યારે લીંડી પીપરનું અંદરમાંથી તીખાસ આવે લીંડી પીપરની તીખાસ ત્રણ ત્રણ દિવસ સુધી ચાર ચાર દિવસ સુધી લીંડી પીપરને ઘસેટે પછી એ સાલમ પાકમાં નાખે ને ત્યારે તીખાસ આવે જોઈ હશે ઘણા જોઈ છે ખબર છે સાલમ પાક જેના ઘરે બનતો હોય ને પહેલાં તો બનતો હવે તો ખબર નહીં બજારનો જ આવતો હશે હવે તો एम आत्म भावना भावता लहे केवल ज्ञान रे आत्म भावना भावता लहे केवड़ ज्ञान ने अन्य शरण न अपना एवासी देव ने अत्यंत भक्ति थी नमस्कार हो नमस्कार हो अनन्य शरण न अपना एवसी देव ने अत्यंत भक्ति थी नमस्कार हो नमस्कार हो आत्म भावना भावता लहे केवड़ ज्ञान रे आत्म भावना भावता लहे केवल એક વચન એક શબ્દ પણ પકડીને ગાંડા થવાનું એક વચન એક શબ્દ એક આજ્ઞા પકડીને પણ શું થવાનો હું થવાનો ગાંડા ગાંડો ગેલો પ્રભુસિંહ જેવો થાય એ સમકીત લે પ્રભુસિંહ જેવો ગાંડો ગેલો થાય ચંદનવાળા જેવો ગાંડો ગેલો થાય ગૌતમ સ્વામી જેવો ગાંડો ગેલો થાય એ કાઢી હકે જ્ઞાની પાસેથી બાકી બહુ ડાવે થાય તો ભગવાન કે ઘેર જા વેપાર કરી નાય બહુ ડાવો ડમરો હોય તો ઘેર જ થોડો વેપાર કરી નાય થોડા આરમ પરિગ્રહના વિકલ્પો મૂકી નાય મોટે ભાગે જીવ આરમ પરિગ્રહના વિકલ્પો બહુ કરે ઘણા પંચમકાળમાં સૌથી વધારે વિકલ્પો હેના હેના આરમ ને પરિગ્રહ આરમ ને પરિગ્રહ ગમે તેટલું હોય તો એ ઓછું પડે ગમે તેટલું હોય તો એ ઓછું પડે આટલી પેટી આટલી પેટી આટલી પેટી મને તો થતું હશે શું કરતા હશે બધા વાણીઓ બધું વસરાવજો ભાવમાં તો વસરાવજો દ્રવ્ય રૂપે તો તમારું પૂર ને ભાવમાં તો વસરાવો અભિપ્રાયમાં વસરાઈ દેવાનું બધું એક અણુ પરમાણુ મારું નથી અભિપ્રાયમાં તો વસરાવતા શીખો અંદરની શ્રદ્ધાથી અંબાલાલ અંબાલાલ દ્રવ્યથી એ વસરાઈ દીધો ખાલી કપાળનું ક્યાંય જતું નથી ને જાય છે મારું નથી કપાળનું છે ક્યાંય જતું નથી ને જાય છે મારું નથી બનનાર છે તે ફરનાર નથી ને ફરનાર છે તે બનનાર નથી બહુ ભેગું કરવાના ને બહુ ભોગવવાના વિકલ્પ હોય ને સમકીત ન થાય બહુ ભેગું કરવાના બહુ ભોગવવાના બહુ હમપણાના બહુ કરતા ભાવના બહુ લોભના વિકલ્પો ઝાઝા સતાવતા હોય ને કે વાર છે હજી થોડું ઠંડો થા શું કહેવાનું થોડો ઠંડો થા જ્ઞાનીના વચન ચિત્તમાં નાખ અને થોડો ઠંડો થા તો આ બધા વિકલ્પો વસરાઈ દે શું દે બધા વિકલ્પો વસરાઈ દે ઉપજે મો વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતરમુખ અવલોકતા વિલય થતા થોડા થોડા વચનો પકડીને પ્રેમ કરવાનો શું કરવાનો પ્રેમ કરવાનો પ્રેમ કરવાનો પ્રેમ કરવાનો પ્રેમ કરવાનો ધીરે ધીરે બધો મોહનો મનનો બુદ્ધિનો અહંકારનો વિકારનો લોભનો લાલચનો બધો કચરો નીકળી જશે જેવો કચરો ખાલી થશે ને એટલે પછી આનંદ આનંદ આવશે પછી લે રહ્યો ભાઈ આ રસ્તો એવો છે ને કચરો ઘણો હોય ને મહેનત થોડી કરે એટલે પેલો કંટાળો આવે જીવને કે ચાલો આ મહેનત કેવો બધી કરવાની એને કરતા શીખન કઈ નઈ જાવ આટલું પુરુષાર્થ કરવાનું આવે ને ત્યારે જીવને અઘરું પડે પણ થોડો કર્મનો વિભાવનો કર્મનો વિભાવનો કચરો જાય ને પછી પ્રસન્નતા ઉલ્લાસ પ્રેમ આનંદ બધું નીકળે અંદરમાંથી જ્ઞાન ગુણ આવભાવ થાય મોપક્ષમ પામે ને પછી જ્ઞાન ગુણ આવી ગયો હવે તો ગુરુના શરણાગતિ ને ગુરુના વચનના વિચારથી જ ગુરુની શરણાગતિથી અને ગુરુના વચનના વિચારવાથી એ મોપક્ષમ પામે છે બસ અને એ મોપક્ષમ પામ્યો પછી અંદરમાંથી શક્તિ પ્રગટથી થવા માંડ્યો જ્ઞાનનો અને આનંદનો જ્ઞાનનો ને આનંદનો રુચિ વધવા માંડી રુચિ શરૂઆતમાં થોડો વખત કંટાળો આવે થોડો વખત પછી લેરિયો ભાઈ કંટાળો આવે ને તો એ કહેવાનું લેરિયો ભાઈ મને મારો ભગવાન મળ્યો શું મને મારો ભગવાન મળ્યો મને મારો ભગવાન મળ્યો એક સંસારનો નાથ મળે પતિ તો એ નભાઈ લો છો બને કે ન બને તો આ તો ત્રણ કરોડ નો નાથ છે નિભાવવાનો કે ના નિભાવવાનો આ તો તારનારો છે આ તો કેવો છે તારનારો છે ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો ઓર ન કંત રીજો સાહેબ સંગન પરિહરે ભાગે સાધી આનંદ ભાગે સાધી આનંદ ભાગે સાધી અનંત લમણામાં લખેલો સંસાર જાય લમણામાં લખેલો સંસારે જાય ને કર્મે જાય ને મોહે જાય ને વિભાવે જાય ને અહંકારે જાય ને મમકારે જાય ને બધી છાવું નાશ થઈ જાય યાચકપણું મટીને અયાચકપણું આવે યાચકપણું મટીને અયાચકપણું આમ આવે માગવાનું મટી જાય જાગવાનું થઈ જાય માગવાનું મટી જાય જાગવાનું થઈ જાય ખજાનો આપ્યો જ કૃપાળજો હું આપ્યું છે શું આપ્યું છે આ વચનામૃતમાં મૃતમાં શું છે ખજાનો લૂંટ લૂંટ લાવો પ્રભુસી તો હું કહેતા લૂંટ લૂંટ લાવો લૂંટતા આવડવું જોઈએ લૂંટ લૂંટ લાવો લૂંટતા આવડવું જોઈએ મધરાતે જાગી જાવ તોય એ વચ્ચેનો વિચાર કરો બપોરે જાગી જાવ તોય વિચાર કરો ખાતા ખાતા એ વિચાર કરો ને સૂતા સુતા એ વિચાર કરો ને ચાલતા ચાલતા એ વિચાર કરો કર વિચાર તો પામ પણ પરમાર્થના વિચાર ભેગું કરવાના વિચાર નહીં विषय कषायना विचारने तो देश वटू आपो पडे विषय कषायना विचारने तो आप पडे देश वटू का विचार ज्ञान ध्यान वैराग्यमय उत्तम जहा विचार ए भावे शुभ भावना ते उतरे भापा उलटबाई मोरे नयनन की मोहे लागी लटक गुरु चरण न की चरण बिना मुझे कछु नहीं भावे झूठ माया सब सपन न की, मोहे लागी लटक गुरु चरण मेरे तो गिरधर गोपाल दूसरो न कोई आ मीरा मेरे तो राजप्रभु दूसरो न कोई कहवा नहीं कहवा नहीं कहवा हाथों पूरु करो छूले हाथों को जेनी दशा वरते देहाती ते ज्ञानीना चरण मा हो वन्दनगणि देहचता जनीदशा ते देहाती आज्ञानीनाचरणमाो वन्दनगणि हे परं कृपाळुदेव આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયના વિશે અમ સર્વના હૃદયને વિશે ભાવ અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું તે સફળ થાવ એટલું જ માગું છું તે સફળ થાવ બહો બહુ તારું શરણું હો તારા વચનનું શરણું હો તારા બોધનું શરણું હો તારી આજ્ઞાનું શરણું હો તારા શુદ્ધ સ્વરૂપનું શરણું હો સહજાત્મ સ્વરૂપનું શરણું હો મારી સર્વ ભૂલોને માફ કરજે મારી સર્વ ભૂલોને માફ કરજે મને સર્વ પ્રકારના વિભાવથી મુક્ત કરજે સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પથી છોડાવજે સર્વ પ્રકારના મોહનીયથી મુકાવજે તારા શરણમાં ને ચરણમાં અખંડપણે રાખજે બહો બહુ તારું શરણું હો ત્રિકાળ શરણમ ત્રિયોગ શરણમ

ભવો બહુ તારું શરણું હો તારું શરણું હો હું પ્રભુ તારો તું પ્રભુ મારો તારા વિના જગમાં મારું કોઈ નથી તારા વિના જગમાં મારું કાંઈ નથી હું પ્રભુ તારો તું પ્રભુ મારો તારા વિના જગમાં મારું કોઈ નથી ધારા વિના જગમાં મારું કઈ નથી અનન્ય શરણ ના આપનાર એવા શ્રી સદગુરુદેવને પરમ કૃપાળુ દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો અત્યંત ભક્તિથી નમસ્કાર હો ઓમ શાંતિ શાંતિ જેમ જેમ ઘૂંટાશે એમ એમ રસ આવશે જેમ જેમ ઘૂંટાશે આત્મા રંગાય આત્માના પ્રદેશો રંગાય છાણું છે ને છાણું એ ધીમે 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 આખા છાણામાં અગ્નિ પ્રસરી જાય બાટા બનાવતા ને પેલા બાટા છાણામાં તો છાણાનો અગ્નિ પેટાવે આવે પછી ધીરે 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 શું થાય આખા છાણામાં આખું અગ્નિ પ્રસરી જાય ગામડાવાળાને ખબર હોય શહેરમાં તો બહુ ઓછી ખબર હોય છાણામાં એમ સર્વાંગ આત્માના પ્રદેશોમાં બોધ પ્રસરી જાય ભાભાસન થાય સંવેદન થાય શુદ્ધિ થાય જાગૃતિ આવે દ્રઢ થાય જેટલી અભેદતા અને એકતા હોય એના પ્રમાણમાં ત્યાં બુદ્ધિ કાંઈ કામ નથી કરતી એક હૃદયની શુદ્ધિ ત્યાં બુદ્ધિની કોઈ જરૂર નથી અંતઃકરણનો પ્રેમ ને અંતઃકરણની શુદ્ધિ અંતઃકરણનો પ્રેમ ને અંતઃ શુદ્ધિ રોમ રોમ રંગવાનું ભગવાને લખ્યું છે ને હાડ માસ અને મજ્જાને એક એ જ રંગનું રંગન છે એકસો તેત્રીસની દશા એકસો તેત્રીસની ની દશા એમ હાડ માસ ને મજ્જા એ છાણામાં અગ્નિ પ્રવેશી જાય આખું છાણું અગ્નિમય થઈ જાય ન થઈ જાય થઈ જાય ન થઈ જાય વિવેક વૈરાગ્ય વિચાર ભાવ ભાષણ અનુભવ બધું છે એને સોંપાય તો થાય શું કરવું પડે એક ભાવ આપવો પડે શું કરવું પડે એક ભાવ કૃપાળદેવ ફરી ફરી એમના બોધમાં કહેતા કે એક ભાવ તમે સત્પુરુષ માટે આપો એવું ભગવાન ઘણી વાર સેંકડો વાર બોલેલા છે ભગવાન કે તમે અનંત ભાવ ઘર માટે કુટુંબ માટે પરિવાર માટે આજીવિકા માટે સંજોગ માટે દુનિયા માટે આપ્યા છે એક ભાવ સત્પુરુષ માટે આપો પછી જોવું એવું કહેતા ભગવાન બોધમાં ફરી ફરી કહેતા અનંતકાળ આપ્યો કે ના આપ્યો સંસાર માટે શરીર માટે ભોગો માટે પરિવાર માટે પરિગ્રહ માટે દુનિયાદારી માટે બધું આપ્યું એક બહુ આપો કે મને એમ કહેતા એક બહુ મને આપો વિજ્ઞાનીને એક ભાવ આપો પછી બેડો પા ફોપી દેવાનું હોપાય કે ન હોપાય તૈયારી હા તો કહો માથે મરણ છે હા તો બોલી લો એક વાર નાભીથી હકાર આવી જાય ને તો ભગવાન સ્વીકાર કરી દે એકવાર વાર જેને નાભીથી હકાર આવી જાય ને તત્પ્રતિ પ્રીતિ ચિત્તે ને એ ને નિશ્ચિત સૌ સૌ ભવે ભવ્યો ભાવિ નિર્વાણ એક વાર જેને નાભીથી હકાર આવ્યો એનો પરમાત્મા સ્વીકાર કરે કરે ને કરે એ નિકટ ભવી હોય કેવો હોય નિકટ ભવી હોય દુર્ભવી નથી રહેવું આપણે નિકટ ભવી કેવા નિકટ ભવી એ બહુમાં જાય આસન ભવી એ બહુમાં જાય આસન ભવી પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર ભસે બ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ એક ભાવ તો આપવાનું આપવાનો આ ભાવ તો આપી જ દેવાનો આપવા તૈયાર છો ને બધા તૈયાર છો ને બધા તૈયાર છો ને બધા અભિપ્રાયમાં રુચિમાં માન્યતામાં વિચારમાં હૃદયમાં તૈયાર ને હા તો કહો હકાર તો કરો મારો ભગવાન રાજી આજે વેપાર થઈ ગયો એને સદગુરુ દેવકી જય જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ